નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ચોરવાડ ખાતે પૂર્વ ધારાસભ્ય માંગાભાઈ બોરિયાના અધ્યક્ષસ્થાને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની મીટિંગ યોજાઈ ગઈ. માણિયાહાટીના ચોરવાડ લોહાણા મહાજનવાડી ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની મીટિંગ મળી હતી. તેમાં સૌપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને દીપ પ્રગટાવી પુલવામા શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ચંકી બહુમતી અપાવી નરેન્દ્રભાઈ મોદીને પીએમ બનાવવા હાકલ કરી હતી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આ મીટિંગમાં સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય માંગાભાઈ બોરિયા, અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ વશરામભાઈ સંદરવા, અનુજાતિ જિલ્લા મંત્રી બાબુભાઈ મકવાણા, મહામંત્રી ગોરધનભાઈ ગોહેલ તેમજ માળિયા ચોરવાડ અનુજાતિ મોરચાના હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપને 2019ની લોકસભાની ચૂંટણીમાં મત આપી જંગી બહુમતીથી જીત અપાવવા માંગાભાઈ બોરિયાએ હાકલ કરી હતી. અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓની રદ બેઠક મળી. આ બેઠકમાં પોલીસના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ વંદાબેન મકવાણા, મારા તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો, જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રી અને અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ સાથે આ બેઠકની અંદર વળી પીવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. મજબૂત સરકારના સંકલ્પ સાથે દલિતોએ નિર્ણય કર્યો છે કે આગામી ચૂંટણીની અંદર મેં નરેન્દ્ર મોદીને હાથ મજબૂત કરીને 1977માં જેમ કોંગ્રેસને ઉખાડી થઈ ગઈ હતી, એ જ રીતે 1914ની અંદર પણ અમે જે જનસમર્થન આપ્યું હતું એનાથી પણ વધારે જનસમર્થન 2019ની આ લોકસભાની અંદર આપીને ભારતીય જનતા પાર્ટી સાથે એકજૂટ થઈને ઉભો રહેશે અને ભાજપને જબરદસ્ત બહુમતી આપીને આ લોકસભાની સીટ વિજય બનાવવાનો પોતાનો અગ્રગમય ફાળો આપશે એવા. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. તો જુનાગઢના છતોરાપા વિસ્તારમાં આવેલી રોયલ ફૂટવેરની દુકાનમાં આવારા તત્વોનો ત્રાસ, છરી નિયણીએ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. જૂનાગઢમાં રોયલ ફૂટવેરના માલિક સલમાન સલીમભાઈ ગડ્ડરે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે કોઈ અજાણ્યા 2 શખ્સ દુકાનમાં આવી છરી બતાવી દુકાનમાં પ્રવેશ કર્યો. બાદ દુકાનમાં તોડફોડ અને છરીની અણીએ લૂંટફાટ જેવા ઈરાદે શોકેશના કાચ તોડીને નાસી ગયેલ. અજાણ્યા એસએમઓ દ્વારા દુકાન માલિકને છરીની અણીએ ડરાવવા ધમકાવવામાં આવ્યા તો છરીની અણીએ લૂંટફાટનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. દુકાનમાં એસએમઓ દ્વારા નુકસાન પણ કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાદમાં દુકાન માલિકે પોલીસમાં ફરિયાદની તજવીજ હાથ ધરી હતી અને સમગ્ર મામલો પોલીસને જણાવ્યો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાવી તો આ બાબતની આગળની કાર્યવાહી 6 ડિવિઝનના MC ચુડાસમાએ સંભાળી છે. નામ સલમાન સલીમભાઈ ગડર છે. મારી અહીંયા મોચી બજારમાં દુકાન છે, ન્યુ રોયલ શૂઝ નામ છે. આ દુકાનમાં વારંવાર અવારા તત્વો લુખાવ હાઈલા આવે છે અને છરી બતાવીને પૈસાની માંગણી કરે છે, કોક ફેરી ને બૂટ બાકીમાં માંગે છે ને ગમે ત્યારે બી છરી બતાવી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તો લૂંટફાટ કરી જાય છે. અમારી દુકાનનો ખાલી કાચ પણ તોડી ગયા છે. તો અમારી પોલીસવાળાઓને નમ્ર વિનંતી છે કે અમે શાંતિથી બજારમાં બધા વેપારી ભાઈઓ બેસીને વેપાર કરી શકીએ અને અમને આવા લુખા આવારા તત્વોથી ત્રાસથી છુટકારો મળે એવી જ અમારી વિનંતી છે. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં દ્વાદશ જ્યોતિર્લિંગ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં દ્વાદશ જ્યોતિર્લિંગ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં નવદુર્ગા ગરબી મંડળની બહેનોએ પૂજન અને આરતી કરીને વધાવ્યો અને રથનું સ્વાગત કર્યું. ભેંસાણ શહેરમાં પ્રવેશ કરતા પરબ ચોકડીએ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજનમાં રથયાત્રામાં સત્સંગ મંડળી, વેપારી મંડળ, બજરંગ દળ ગામના લોકો, વિશ્વ હિન્દુ પરિષદ સહભાગી થઈને આખી ટીમે સંચાલન કરેલ છે અને શહેરની મુખ્ય બજારોમાં રથયાત્રા નીકળી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કેતનભાઈ પડસાલા તેમજ બજરંગ દળના પ્રમુખ પિયુષભાઈ પાસુરિયા તેમજ ગામના લોકો બહોળી સંખ્યામાં રથનું સ્વાગત કર્યું હતું.
આજરોજ દ્વાદશ જ્યોતિર્લિંગ નિમિત્તે બારે બાર જ્યોતિર્લિંગની રથયાત્રા ગુજરાત આખામાં ફરે છે, ત્યારે આપણા ભાગે કાશી વિશ્વનાથની રથયાત્રા આવેલ છે અને કાશી વિશ્વનાથની રથયાત્રા આપણે જૂનાગઢ જિલ્લામાં સંપૂર્ણ જગ્યાએ ફેરવવાની છે. આજે ભેસાણમાં આપણે આ રથ અત્યારે લઈને પહોંચ્યા ત્યારે નાની નાની બાળાઓ દ્વારા અહીંયા સ્વાગત કરવામાં આવ્યું. અલગ અલગ જ્ઞાતિ સંગઠનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને આગામી 23, 24 અને 25 તારીખે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બારે બાર જ્યોતિર્લિંગ ભેગી થવાની છે અને ત્યાં મોટો સમારોહ થવાનો છે. આજે ભેસાણમાં દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવના મંદિર સાનિધ્યમાંથી જે રથયાત્રા નીકળેલી છે બાર જ્યોતિર્લિંગ રથી, એમાં કાશી વિશ્વનાથનો રથ આપણા જૂનાગઢ જિલ્લામાં જે પરિભ્રમણમાં કરવાનો છે, જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક ટીમ ભેસાણ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાની નાની બાળાઓ દ્વારા આરતી તેમજ સામૈયાનો કાર્યક્રમનો આયોજન કર્યું હતું. વિવિધ સંગઠનો, હિન્દુ સમાજ, સમસ્ત ભેસાણ ગામની સમાજ જનતા દ્વારા એનું સ્વાગત, હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. જય શ્રી રામ. વાઢિયા મિતુલ કુમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. જૂનાગઢમાં કેન્સરના ડોક્ટરનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. હાથમાં સેલફોર્સનું ઇન્જેક્શન મારીને કર્યો આપઘાત. આજ સુધી જોયું છે કે ડોક્ટર હજારો લાખો જીવ બચાવે છે. હજારો દર્દીઓના જીવો બચાવનાર ડોક્ટર જે ભગવાનનો સ્વરૂપ ગણાય છે, પણ મુસીબત તો ભગવાનને પણ આવે છે. ત્યારે આવી જ કંઈક મુસીબતમાં સપડાવવાના કારણે ડોક્ટરે આપઘાત કર્યાનો જૂનાગઢનો કિસ્સો સામે આવ્યો છે. સયાજી બાગ વિસ્તારમાં રહેતા કેતન અનંતરાય ત્રિવેદીએ આપઘાત કર્યાના સમાચારથી ડોક્ટર જગતમાં રેરાટી વ્યાપી ગઈ છે. ડોક્ટર દ્વારા પોતાના જ હાથમાં સેલફોર્સનું ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો તો માનસિક બીમારીના લીધે આપઘાત કર્યા હોવાનું અનુમાન આપવામાં આવી રહ્યું છે. તો સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટર કેતન ત્રિવેદીને મૃત જાહેર કરવામાં આવ્યા. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડોલ ગામની સીમમાં થોડા દિવસ અગાઉ એક બિનવારસી લાશ મળી આવી. પોલીસે લાશની ઓળખ થતા સમગ્ર મામલો ખુલ્લો થયો હતો અને પ્રેમ પ્રકરણમાં જ સીઆરપીએફના જવાનની હત્યા કરી દેવામાં આવી. સાબરકાંઠાના વડાલીના બડોલ પાસે મળી આવેલ લાશની ઓળખ બાદ વડાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સીઆરપીએફનો જવાન હતો. બાલાસિનોર તાલુકાના પાંડવા ગામનો રહેવાસી સોમાભાઈ રાયસિંહભાઈ ચૌહાણ, કે જેઓ રજાઓ પર ઘરે આવ્યા હતા અને જવાનને અંબાજી દર્શન કરવા જવાનું છે તેવું કહીને લઈ ગયા હતા અને રસ્તામાં દારૂ પીવડાવ્યો અને દારૂની સાથે ઘેનની ગોળીઓ આપીને બેભાન કરી દેવામાં આવ્યા. ત્યારબાદ સીઆરપીએફના જવાનને રોડ પર મૂકી અને કાર ચડાવી દેવામાં આવી અને હત્યા કરાઈ હતી. આ રીતે પુરાવાનો નાશ કરીને ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મરનારના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાશની ઓળખ કરીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી. સમગ્ર હત્યાનું મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ જ હતું, જેમાં હત્યા પોતાની પત્ની અને બીજા ત્રણ ઇસમોએ ભેગા મળીને કાવતરું રચીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે મામલે વડાલી પોલીસ મરનારના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી અને આકરી પૂછપરછ કરતા તમામ લોકોએ હત્યા કરેલ છે તેની કબૂલાત કરી લેતા તમામ આરોપીઓને વડાલી પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડાલી પોલીસના જણાવ્યા અનુસાર મરનાર સોમાભાઈ રાયસિંહભાઈ ચૌહાણની પત્ની ભાભી સાળી અને તેમનો મિત્ર આ ચારેય આરોપીઓએ ભેગા મળીને પૂર્વ આયોજન સાથે કાવતરું રચીને હત્યા કરેલ છે. હાલ વડાલી પોલીસ 5 દિવસના રિમાન્ડ લીધા હતા અને તમામ ગુનાઓ તેઓ ચારેય ભેગા મળીને કર્યા છે. હાલ ચારેય આરોપીઓ જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે. આઈપીસી કલમ 302, 201, 120B અને 34 મુજબ ગુનો દાખલ કર્યો છે. 1-2-2019ના રોજ સોમાભાઈ રાયસિંહભાઈ ચૌહાણ, જે પાંડવા ગામના વતની છે અને જમ્મુ કાશ્મીર આર્મીમાં ફરજ બજાવતા હતા, બડોલ ગામની સીમમાં રોડ ઉપરથી એમની ડેડ બોડી મળેલી. એ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટેશનથી અમે ઘટના સ્થળે પહોંચીને શરૂઆતમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એમની બોડી પરની જે ઇજાઓ હતી, એક્સિડન્ટની ઇજાઓ હતી, ત્યારબાદ એમના પરિવારવાળાનો સંપર્ક કરતા પરિવારવાળા આવી ગયેલા અને એમની પત્નીએ એ રીતની હકીકત જણાવેલી કે આ ગઈકાલે 31-1-2019ના રોજ ઘરેથી ઝઘડો કરીને પૈસા લઈને નીકળી ગયેલા છે, જેથી આ કઈ રીતે ડેડ બોડી મળી અમને ખબર નથી, જેથી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અમે તપાસ હાથ ધરેલી. તે દરમિયાન એમના પરિવારવાળા જે પત્ની છે, એમના પત્નીને શંકાસ્પદ જણાતા અમારી તપાસ દરમિયાન એમને ડિટેલ પૂછપરછ કરતાં પોતે ભાંગી પડેલા અને પોતે કબૂલ કરેલું કે મેં મારા ભાભી અને મારા ભાભીના જે પ્રેમી હતા નટુભાઈ, આ ત્રણે એક દારૂ બહુ પીતા હતા
અને મને મારતા હતા અને મને કહેતા હતા કે મારે બીજી પત્ની લાવી છે અને તને કાઢી મૂકવી છે, જેથી હું ગભરાઈ ગયેલી કે પોતે આર્મીમાં છે, મને મારી નાખશે કાં તો મને કાઢીને બીજી પત્ની લાવી દેશે. જેથી મેં નક્કી કરેલું અને મારા ભાભીને વાત કરેલી, કાં તો અમે મરી જઈએ છીએ કાં અમને મારી નાખવા. જેથી મારા ભાભીએ એમના પ્રેમી જે નટુભાઈ એમનો સંપર્ક કરાવેલો અને અમે આ રીતનું નક્કી કરેલું કે અંબાજી લઈ જઈ, રસ્તામાં દારૂ પાઈને એમને બેહોશ કરીને અને એમના ઉપરથી ગાડી ચલાવીને એમને મારી નાખવા. જેથી અમારા પ્લાન મુજબ અમે 31/1/2019 રોજ રાત્રે 9:30 વાગે એમને અંબાજી બાધા કરવા જવું છે એવું મારા પતિને કહીને, અને એ મરણ જનારના પત્ની, એમના ભાભી અને એમના બેન અને આ નટુભાઈ, આ ચારેય જણા ટવેરા ગાડીમાં એમને બડોલ ગામની સીમમાં લાવીને અને એમને સુવાડીને નીચે રોડ ઉપર બેહોશીની હાલતમાં અને ઉપરથી ગાડી ચલાવીને મૃત્યુ નિપજાવી દીધેલું હતું. ત્યારબાદ એ પોતે અમારી તપાસ દરમિયાન તૂટી પડતા ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને એમની રિમાન્ડ પણ મેળવવામાં આવેલ અને હાલમાં તપાસ ચાલુમાં છે. રિમાન્ડમાં બસ અમે ત્યારબાદ અકસ્માત મોત પરથી જે આ મર્ડર કરેલાનું છે જણાવવા આવતા આઈપીસી કલમ 302, 120B, 118 મુજબ 201 મુજબ ગુનો દાખલ કરેલો અને હાલમાં તપાસ ચાલુમાં છે. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. ઉભેડા તાલુકાના નાગબદર ગામે મગનભાઈ પોપટભાઈ ગજરાના સુપુત્ર એવા પંકજભાઈના લગ્ન પ્રસંગે ચકલીના માળાની કંકોત્રીઓ છપાવીને સામાજિક જવાબદારી નિભાવી હતી. જે લગ્ન પૂરા થતા હોય પછી કાર્ડ કંકોત્રીનો કોઈ અર્થ નથી રહેતો અને મોંઘી કંકોત્રીઓ છાપીને પરિવારજનોને વિતરણ કરતા હોય છે ત્યારે ગજેરા પરિવારના અલગ અને અનેરો ચીલો કરવામાં આવ્યો, જેમાં લગ્ન કંકોત્રીના રૂપમાં ચકલીના માળાઓ પરિવારજનો અને મિત્રોને વિતરણ કરવામાં આવ્યા. આપણે જાણીએ છીએ કે હાલમાં ચકલી લુપ્ત થતી જાય છે. સગા વાલાના ઘરે ચકલીના માળાના રૂપમાં કંકોત્રીના રૂપમાં માળાનું વિતરણ કરીને લુપ્ત થતી ચકલીને બચાવી શકાય. આ નવા કન્સેપ્ટ અંગે પરિવારજનોને પૂછતા ચકલીને આપણા એક પ્રત્યેથી અનેક ચકલીઓને બચાવી શકાય છે તેવું જણાવેલ. લગ્ન પ્રસંગે ચકલીના માળાની કંકોત્રીઓ છપાવીને સામાજિક જવાબદારી અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ વેગડવાના ગજેરા પરિવારે પૂરું પાડ્યું હતું. સેવાનું કાર્ય કરી લોકો કોઈકને કોઈક રીતે પુણ્યનું ભાથું કમાતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના નાગવદર ગામના એક લગ્ન પ્રસંગમાં ચકલીના માળાની કંકોત્રીઓ છપાવીને જીવદયા પ્રેમી અને સામાજિક કાર્યકર દ્વારા ચકલીઓને પ્રજાતિને બચાવવાના અભિયાનનો નવતર પ્રયોગ સાથે આજના યુવાનોને સંદેશો પાઠવ્યો છે. ઉપલેટા પંથકના નાના એવા નાગવદર ગામમાં ગજેરા પરિવારના પંકજભાઈ ગજેરાના શુભ લગ્ન પ્રસંગે ચકલીના માળાની કંકોત્રીઓ છપાવીને આ કંકોત્રી વાંચીને પોતાના ઘરની બહાર પક્ષીઓના માળા માટે ઉપયોગમાં લઈ શકાય. આમ ગજેરા પરિવાર દ્વારા આમંત્રણમાં જીવદયાનો માળો આપવામાં આવ્યો છે, જે સમાજ માટે અનોખી પહેલ કરી છે. આ રીતે લગ્નની કંકોત્રીની ચકલીના માળાની ડિઝાઇન કરવામાં આવી છે. હું ઉપલેટા તાલુકાના નાગવદર ગામનો ખેડૂત પુત્ર છું. મારું નામ પંકજ ગજેરા છે. અમારી ઘરે ચકલીના માળા છે તો મારી લગ્નની તારીખ નક્કી આવતા મને એવો વિચાર આવ્યો કે આપણે ચકલીના માળામાં કંકોત્રી બનાવી. તો મેં મારા પરિવારના વાત કરી સભ્યોને બધાને કે આપણે ચકલીના માળામાં કંકોત્રી બનાવી, તો બધાએ સહકાર આપ્યો અને અમે ચકલીના માળામાં કંકોત્રી બનાવી. પછી અમે સગાવાલાને વિતરણ કરી કંકોત્રી બધાને, તો આ અમારો કોન્સેપ્ટ બધાને સારો લાગ્યો અને અમે આ લુપ્ત થતી ચકલીને બચાવવાનું એક અમારું અભિયાન હતું એમાં અમે સફળ થયા. મારું નામ આયુષી ગજેરા છે. મારા કાકાના લગ્નની તારીખ નજીક આવતા તેને કંકોત્રીના રૂપે ચકલીનો માળો બનાવ્યો છે. તે બધાને પરિવારમાં અને સગાવાલામાં વહેંચવા ગયા તો બધાને કોન્સેપ્ટ સારો લાગ્યો અને બધા ખુશ થયા છે. તો અટાણે ચકલી લુપ્ત થતી જાય છે, તેથી આવા ચકલીના માળાના કંકોત્રી બનાવવામાં વિચાર સૌને આવે તેવી વિનંતી. અમીર પઠાણ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર શિવ મહાકુંભનો જાહેર કર્યો વિધિવત કાર્યક્રમ યોજાશે. તારીખ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન 7 દિવસના મેળાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શિવ મહાકુંભમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. આ કાર્યક્રમોમાં યુપીના યોગી આદિત્યનાથજી, સાધ્વી રીતમભરાજી, વિજય રૂપાણીની વિશેષ હાજરી રહેશે. ગાયક કૈલાશ ખેર, ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિરના પ્રોગ્રામ રાખવામાં આવશે. 26 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગે ભૂતનાથથી ભવનાથ સંતયાત્રા નગર પ્રવેશ યાત્રા નીકળશે. 27 ફેબ્રુઆરી સવારે 9 વાગે ધ્વજારોહણ, 15 રુદ્રાક્ષ શિવલિંગ પૂજન અને સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવશે. 28 ફેબ્રુઆરી સાંજે 4 વાગે ડમરુ યાત્રા, લેઝર શો અને રાત્રે સ્થાનિક કલાકારો પ્રોગ્રામનું આયોજન કરાશે.
એક માર્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વિજય રૂપાણી અને રાત્રે કૈલાસ ખેર હાજર રહેશે. 2 માર્ચ બપોરે 3 વાગે સાધ્વી રીતિમ ભરાયજીની ધર્મસભા, લેઝર શો અને રાત્રે કીર્તિદાનના પ્રોગ્રામ રાખવામાં આવશે. 3 માર્ચ મોરારી બાપુ અને અખાડાની ધર્મસભા, મહાઆરતી, લેઝર શો અને ભીખુદાન ગઢવીના પ્રોગ્રામનું આયોજન રહેશે. 4 માર્ચ લેઝર શો, હાથી ઘોડા અને રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાનનું આયોજન રહેશે. આ રીતે સમગ્ર શિવ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ અલૌકિક હશે. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. નમસ્કાર.